सब्सक्राइब आवर चैनल साहिल सरगम। આપણે આપણા ઘેર જ હતા પણ અમે ઉપરથી કઈ 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 નીકળ્યા જોજો હો ઘેર રજો એટલે તમે ડકો થયો કે હાલ ઘેર નહીં તા લખો તો ઘેર જ હતા પણ આ તો કઈ નું પછી રામાયણ કઈ નું પીધે કઈ ના લીધું બીજ આપણે એવી રામાયણો કઈ નું પીધે પણ ખૂબ મહાપુરુષો વરીને આપણને આપણી ભૂમિકાની અંદર લાવવાનો પ્રયત્ન કરીશું સૌભર્ય તો ઘણા સમયથી છે પણ આવા મહાપુરુષોની દશા ન પામેલા મહાપુરુષો શબ્દો નહીં ભાષા નહીં પણ એવા દશા નો પામેલા મહાપુરુષોના ખાલી ચરણમાં બેસીએ ને તો એ ઠરવા પણ આવી જાય હું તો એમ કહું છું કે જો આ ભરીએ નહીં ને તો એ ઠરવા પણ આવી જાય તો એ ઠરવા પણ બોલાવ્યો પેલો કે હું કોઈ તારો ખેલ કાઢેલો જ નહીં કઈ કદર નાયક નો સાથ એટલે અમે મજૂરી કરીને તો લઈએ છે હનુમાન તો આ બધું ફાવતું નહીં તે કે અમુક કોઈ ફવડાવ નહીં ખાલી તારી કદ લીટી બોલવાની તો મેં રાવણ હું આટલું જ ખાલી તાર બોલવાનું અને એના 2000 રૂપિયા આપી એટલે પેલો કે હાલ દાઢી કરવા મમાઈ ને 2000 ના હોય એક લીટી માં મળતા હોય તો આપણે તાને વધવે હું શકા તે કે હાવ કે તો આટલા બોલવાનું તો હું વધો શકે તારે હા તો બે તાર આટલું જ કહેવાનું બીજું કશું તાર બોલવાનું જ નહીં અધ્યાસ તો કેટલાય જન્મ નો પેલો હતો ને આ તો પેલું તો હિખવારેલું હતું એમાં મેં આ બધું બોલ્યું અને હિકે હિખવારેલું તો સમય અત્યારે આપણે કહીએ કે તે સુરસીઓ કદ રામ રામ કે છે પણ એ ઘટનામાં હું રામ આવશે ખરો ના ઓ બાપા થઈ જાય કોતો તો કેવું છે જેવી સ્થિતિ હા એટલે એ ચારે બનવા તો મહાપુરુષ કી એ ભૂમિકામાં અત્યારે આજે એ મહાપુરુષ જે વાત કરે છે ને બાપ એ મહાપુરુષો કે એ સ્થિતિમાં જે પુરુષો બેઠા છે બાપ નિર્ભય એ કોઈ શબ્દ નથી પણ નિર્ભય એક ભૂમિકા છે બહુ અષ્ટવક્ર ગીતાની અંદર જનક એ કોઈ વ્યક્તિ નથી જનક એવી કોઈ વ્યક્તિ નથી જનક એવું પદ છે ભૂમિકા છે અને ભૂમિકા ઉપર જે તે પુરુષો એવા 19 જનક થયા એક નહીં આપણે તો કહો એક જનક ની વાત કરતા છીએ એવા 19 જનક જનક એટલે એ વિદેહ દશાનો પામેલા એ પુરુષો ભાગ હા અને એવા એ તો 19 આપણે તો આમ અગણિત કહીએ એ 19 કહેતા હોય પણ આપણે તો અગણિત મહાપુરુષો બાબાનું હોય જ બાપ હોય જ પણ દ્રષ્ટિથી ખાલી દેહ જોઈએ છે આપણે બસ બહુ બહુ મોટામાં મોટી દુર્દશા છે સાહેબ તો સત્પુરુષોના પાસે રહેવા છતાંય મહાપુરુષો પામી નથી શકતા તમે અમારી વાતનું કહો તો સ્વીકારી શકો તમે અમારા શબ્દોને સ્વીકારી શકો પણ સ્થિતિનું તો નહીં અને એટલે જ મહાપુરુષથી આપણે વંચિત રહીએ છીએ પછી નકર ઘણા પુરુષો સમકાલીન મહાપુરુષો ઘણા થયા છે બાપ હા પણ નથી મહાપુરુષો નથી પામી શકતા અને જે મહાપુરુષમાં મળી ગયો છે એમ તો આ બધી કથાની જરૂર જ નથી ગોપીઓ ઉદ્ધવ નો પાછો મોકલે છે આ બધી તો કાશી મંદિર ના પંડિત કરકે બાકી અમારા બધું જ્ઞાન જોઈતું જ નથી ભગવાન નિર્ગુણ છે ને નિરાકાર છે ને તો ખાતો નથી બોલતો નથી અમૃતા હા ભાઈ આ ભારતો સારું તો કોણ તમે જેવો ભાવ કરીએ ને એવો અમારો પરમાત્મા તો આજરા અધૂર છે પછી હું કા ના બોલ હા આજરા અધૂર છે બાપ અને જેનો પ્રત્યક્ષ પ્રગાઢ પરમાત્મા છે એ તો એના હૃદયનો ભાવ તમે નહીં માનો હું રસ્તામાં આવતો હતો ને આ ટોકી બી ફેવરી ગાડી હતી રસ્તામાં આવતા કેમ કે બધું પેલું કંકુ જે બધા હતા એટલે મેં કહ્યું આ બધું ઉપર કે બાબુ હું આસો બાબુ છે એટલે મેં નહીં માનો તમે ફેવરી ગાડી હતી વાત બહુ મેલ થઈ છે તારો ઘર આવી તો હોય ને આ લેકરી જાય હારી લ્યો અને આઈ ગયો અને આટલું બધું હોય કે પેલી હોય તો પછી તો આપણે આ બધી આ કથા કૂટવાની તા આ તો ફેવરી એ ખોટી હું તો કહું અને ફેવરવાની જરૂર નથી પરિપૂર્ણતા આવે ને એટલે ખરી પર
મહાપુરુષો નું એવું મેળવન, એવું મેળવન થઈ જાય બાપ, એ બસ તથરવા પણ પછી આ લાવાની મગજ મારી જતી રહી તો આ લાવાની મગજ મારી જતી રહ્યા બાપ. પણ ક્યારે મહાપુરુષોની શરણાગતિ સમર્પિતતાની ભૂમિકા તો એક જ એક જ, આ બધું હું ગમે તેટલું કહીએ આ સમર્પિતતાનો માર્ગ છે. જ્ઞાનદેવનું ઘર હરગ્યું, જ્ઞાનદેવનું ઝૂંપડી હરગી, ઝૂંપડી હરગી બાપ, એટલે બધા ગામના બધા ઓલવાયા, પોણી લઈ લઈને ઓલવાયા, અને જ્ઞાનદેવ પુરીઓ લઈને આવ્યા તે મોયના છે. એ ગોમવાળા કે હારાનું ફરી કહું છું, આ હરગી છે અમે એવો લવાનો પ્રયત્ન કરી એને આ વરી પુરીઓ નાખે છે. એટલે બધોએ પકડ્યો કે તું આ શું કરે છે કે આ પુરીઓ જોશી નાથી પાછું ફરીથી ઘર બને હે અને પાછું ફરીથી હરક છે, એના કરતા બે ગાભે ઘી હરગઈ દેવા દે એટલે પારાવા હતો બધો. અને પછી ઘટના એવી ઘટી બાપ, તો લોકોએ પછી તો આ તો બધા પાછા જગતમાં દયા નીકળી ને આ તો બધું બહુ સહી, આપણે તો કોઈ ખાવાની જરૂર જ નહીં, તો બીજા ખાવાના લોટ છે આવી બધી, આપણે તો ભાષા બહુ ગવાય છે. હા લાવો છે લખ્યું છે, તાવો એટલે આત્માના સ્વરૂપથી વંચિત થો ને એટલે દયા નીતિ અને ધર્મ આવે. આ તેમની શરૂઆત સ્વરૂપથી નેતા જો ને તાના બધું આ બધું ખેલું બહુ થાય. હા તાના બધું તો આવો લાગણી ના, અને એ બધું એ સ્વાર્થ જ છે, કોઈ લાગણીઓ નથી. હા આ તો બહુ માર્કિંગ કરો ને ભાઈ, હા તને ખબર પડો એ એ જે પ્રશ્નો તો મારા પેપરમાં પૂછાણે આવવાની ખબર તો મને પડો, નકે ઘેર તો લોહો એમાં કઈક 75% લાવજે, પેપર હાલવા જાય એટલે ખબર પડે 75% લાવજે. હા રિઝલ્ટ 3 મહિના ન પછી ની આઈટમ છે સાહેબ, અને એની અત્યારે અત્યારે છોકરાનો પત્તર ઠોકાય છે, અત્યારે પેપર હાલવાનું છે તને, અત્યારે અત્યારે હે ની દશા રિઝલ્ટ ની, એટલે એ 3 મહિના પછી ની આઈટમ છે, અત્યારે આ એટલે હાલ એમાં જે આવું છે અમારે પરિણામ લઈને નહીં બેહવાનું. કોઈ દારો સંતના ચાલીસ માં પરિણામ લઈને નહીં જવું ભાઈ, હા હું આવશે મન તારશી કે નહીં મહિના છે તો હેતા હું લેવા દેવા, પરિણામ વાળા હોય કે આ હોય બુદ્ધિ વાળા નું આ બધા નું કોમ નહીં ભાઈ. હા એને કોઈ દારો મહાપુરુષ નું પામીએ ના હક બા, આ તો આ તો જેને સત્પુરુષો ના મન વચન નું કાયા થી મહાપુરુષો નું વરી ગયા બાપ, એ મહાપુરુષો કે સત્પુરુષ માં ઠરી બાપ, એ ખેલ પૂરો થઈ ગયો પોતાનું અસ્તિત્વ માટે ગયું. જગતમાં જેમ આપણે શીખવાડ્યું છે ને કે ભાઈ શરીર બળી ગયા પછી છે લેવાનું શું વેન લાવું છું, પેલો ફૂલ કી છે ફૂલ લ્યો આઠ કોચ મૂળે બનાતો તમે ફૂલ કર્યો છો, અને બધું બળી ગયું પણ એ ના બળ્યું ને એટલે એનો પાછું પધરાવાનો આવીને કે બળી ગયું હોત તો ના ના પધરાવો પડો ત્યાં, પણ એ સારું આઈટમ બનાવી જ નથી. અમે એ એનું નામ અસ્થિ પાછું, અસ્થિ વિસર્જન થયા વગર કી મોક્ષ મળે નહીં. સંતો આજ કહે છે કે તમારું અસ્તિત્વ મટાયા વગર એ જ્ઞાન ગંગામાં પેલી ગંગામાં નહીં, આ જ્ઞાન ગંગામાં તમારું અસ્તિત્વ જે દ્વારા મટી જાય એ દ્વારા તમે મુક્ત જ છો. મોક્ષની આશા એ મહાપુરુષો કે આ લાવું છે ભાઈ, હા એ હજી હજી મળશે એનો, આ તો બધા વાયદા હશે, આ તો હોય તત્કાળ મોક્ષ, તત્કાળ મોક્ષ બાપ મહાપુરુષો, એવી એવી સંતોની મહાપુરુષોની આ ભૂમિકા બાપ. અને એ જયારે લોકોએ જયારે જોયું જ્ઞાનદેવ નું ફરતી આખું ઘર બધા બધે બની આવે, એટલે ભમવાળા કે હારું તો હળગી ગયું, તો પાછું જબરજસ્ત બનાવી આ તો ઘી હતું ના કરતા, એટલે બધા પૂછવા આવ્યા કે આ હે નથી કે હારું આવું અમારે અમારે કરવું હોય તો શું કરવું, કે પેલા તમારા ઘરમાં હું મારું પેલો તો પેલું ઘર તૈયાર થઈ જાય. હું ઘણી વખત કહું નરસિંહ મહેતા નું મમ એવું પૂરતી એવું કોઈ નહીં, તમારે લગ્ન વખતે ખાલી ચહક્યું છે એવું થઈને બેસી જતો બધું બીજા બધા તો ના કરો,
આ શિવબેન કોમી ઉડશે હું જોયા છે કેટલાય વર્ષોથી. હા એ હા હકીકત છે, આ પ્રમાણ છે, આ પુરાવો છે સાહેબ. હા મેં એ વીપ એ વી સ્થિતિમાં જોકે હું તો શરૂઆત થઈ આપણો બાપુ સૌથી પહેલા હે ને સૌથી પહેલા જ પછી કુરિયર માના નોમી તો ના પાડી મેળવીએ એ માતાજીના નોમે મોં સત્સંગ કરવા ના આવું કીધું. તો કે બાપુ માતાજી ને બાજુમાં રહેવા દેવા, આપણે તો સત્સંગ કરવો છે એમ કહીને મને ફો લઈને લાયા. ખરેખર પણ એ ભલે નિમિત્ત જે હતું એ બાપ, પણ એવા નિમિત્ત ની અંદર આવા મહાપુરુષો સત્પુરુષો આજે આ ભૂમિ ઉપર મહાપુરુષો શું બાપ, એ પ્રગટ પુરાવો છે બાપ. એ સત્પુરુષો ની ભૂમિકા છે બાપ, અને મય જેવી એવી ભાવાત્મક ભૂમિકા હતી. હા ઉપરથી કાઢવું એ નકર તો મોંથી છૂટા પડી જવું એ ઘણું ઘણું ઘણા અક્કર છે ને એ ઉપરથી કાઢ નાખવાનો પ્રયત્ન કરે છે, પણ મોય હા મોય ભરી ગયેલું હોય છે અને કોકદારો ને કરશે એ આજે નહીં તો એ કોકદારો પાછું. હા એના કરતા મોય ઠીક ખુલ નારિયેળ નો ઘોરો છૂટો પડી જાય સારો. હા નકર પોણી ખખર હે ને પોણી ખખર ત્યો હંદી તો એ કાચલ્ય નું કાઢવી એક ઉપરાંત કાઢવું કાઠું કોમ છે કેમ તો એટલું બધું તાદાત્મ્ય થઈ ગયેલું છે ને એના હાથી તે ચપ્પા છીએ પછી વખૂટતું નથી બાપ. પણ જે ઘોરા છૂટા પડી ગયા છે એમાં તો વખોરવાની મગજ બાંધી એક વખત પૂરો એટલે છૂટું બા ઉપરથી જગત ભાવે લાગે કે ભાઈ આ શ્રીફળ છે બાપ, એમ જગત ભાવે લાગે આ બધા મહાપુરુષ બાપ કાય આપણા જેવા છે નોમ છે આ કર્મ કરું છે નોમ છે બધું એ મને આ ઉસન એ બધું લાગે ખરું બાપ. પણ મોથી જેના ઘોડા છૂટા પડી ગયા છે હા અને રજ ટોપરો ચાલુ બાકી પેલો તો બે દારામાં બગડી જવાનો. હા હારામાં હા એ બે દારામાં બગડી જવાનો, બાકી જે પોતાનો એ પોણીને શોષી ગાલે છે બાપ એ મહાપુરુષ કે એમ સત્પુરુષો બાપ કે જો સુધી આ તમારું ઉપરનું મિથ્યાત્વ ઘર જો સુધી આપણે નહીં ભાવી ચૂકીએ બાપ, દેહાધ્યાસ નો ભાવ જો સુધી દૂર નહીં કરીએ તો સુધી આપણને આપણું અસલ ઘર સમજાયું નથી. આવા મહાપુરુષો જે એવા ઘરમાં સજ એવા ઘરમાં સી કન આપણે જતો જ રહેવાનું બાપ, ઇકન પછી કશું વિચારવાનું જ નહીં કે અમે પોક્યા કે ના પોક્યા કે કોઈ હેડવાની વાત જ નથી ને પોકવાની મગજમારી નથી. જો છો ત્યો ના ત્યો જો છો ત્યો ના બોલો તો મૌન રહીને અને ચાલો તો સ્થિર થઈને બોલવું ખરું પણ કેવું મૌન રહી અને ચાલો તો સ્થિર થઈને રાગી રાગી ભજવો ત્યાગી વેશ ચાલો રે હંસા જઈએ સદગુરુજીના અંતરવર્તી ખોલી અવિનાશી ઓળખે હંસા એવો ગુરુનો આદેશ બાપજીની વૃત્તિઓ અંતર્મુખ બાપ પોતાના સ્વરૂપમય વૃત્તિને વિરમી દે મહાપુરુષો કે એવી ભૂમિકા આવા પ્રગટ પુરુષોની સત્પુરુષોની. સબસ્ક્રાઇબ અવર ચેનલ સાહિલ સરગમ.